હેલો ફ્રેન્ડ્સ, હું છું સંતોષ ફ્રોમ સંતોષ કિચન. તમારું સ્વાગત છે સંતોષ કિચનની અંદર. આજે આપણે એકદમ દેશી તરીકેથી કાઠિયાવાડી વઘારેલો રોટલો છે તે બનાવીશું. જો સાંજે શાકભાજી નહીં હોય અને આ રોટલો તમે બનાવશો તો શાકની પણ જરૂર નહીં પડે. તો એકદમ સરસ મજાનો આ વઘારેલો રોટલો છે તે તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો. ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને ઝડપથી બની પણ જાય છે. અને હા, જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને લાઇક કરી દો. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો એના માટે એક રોટલો છે તેને આપણે આવી રીતે મસળી અને નાના નાના ટુકડા છે તે કરી લેવાના છે. રોટલો છે તે થોડો એવો બારીક અને થોડો એવા મોટા બટકા રહે એ રીતે આપણે ચોળી લેવાનો છે. તો બસ આ જ રીતથી મેં એક આખો રોટલો છે તે ચોળી લીધો છે. પછી એક પેનની અંદર તેલ ગરમ કરવા માટે રાખી દઈશું. 3 ટેબલ સ્પૂન જેટલું તેલ છે તે મેં અહીંયા લીધેલું છે. તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર રાઈ છે તે એડ કરીશું. પછી મીઠા લીમડાના થોડા એવા પત્તા અને બારીક સમારેલી ડુંગળી છે તે એડ કરી દેવાની છે. ડુંગળી એડ કર્યા પછી આપણે તેની અંદર થોડું એવું તીખું લીલું મરચું છે તે એડ કરીશું. તે બિલકુલ ઓપ્શનલ છે. જો તમારે તીખું જોઈતું હોય તો એડ કરવાનું, નહીં તો તેને સ્કીપ કરી શકો છો. બધું છે તે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને થોડીવાર કૂક કર્યા પછી તેની અંદર મસાલા એડ કરવાના છે. તો 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું, સ્વાદ અનુસાર નમક અને ચપટી જેટલી હળદર છે તે આપણે એડ કરી દઈશું. બધું સારી રીતે મિક્સ કરી અને ડુંગળી છે તેની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે તેને આવી રીતે હલાવતા રહીશું અને થોડીવાર માટે કૂક કરી લેવાનું છે. 1 થી 1.5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી ડુંગળી થઈ ગઈ છે. તો હવે આપણે તેની અંદર છાશ છે તે એડ કરી દઈશું. અહીંયા મેં 1 વાટકી જેટલી છાશ છે તે એડ કરેલી છે. ખાટી છાશ હોય એવી લેવાની છે અને તેને પણ 1 થી 1.5 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ થઈ ગયું છે. તો આપણે જે રોટલો ભાંગી અને રાખવો હતો તે એડ કરી દઈશું અને આવી રીતે મિક્સ કરી દેવાનું છે. વધારે હલાવશું નહીં, બસ રોટલો છે તે છાશની અંદર ડૂબી જાય ત્યાં સુધી આપણે તેને આવી રીતે કૂક કરવાનું છે. હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો ઘટ્ટ થઈ ગયો છે અને આપણો રોટલો પણ એકદમ પોચો થઈ ગયો છે. તો હવે આપણે તેને એક સર્વિંગ પ્લેટની અંદર કાઢી લઈશું. તો એકદમ ફટાફટ અને આસાન તરીકાથી આ વઘારેલો રોટલો છે તે બની અને તૈયાર થઈ જાય છે. તો તમે પણ એક વખત આ રેસીપી છે તે જરૂરથી ટ્રાય કરજો. ઘરની અંદર બધાને ખૂબ જ ભાવશે અને શાકભાજી ન હોય ત્યારે શાક બનાવવાની પણ જરૂર નહીં પડે. તો આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો.